ઉજ્જૈનમાં મોનસૂનની વિદાય થતા આ તરફ મધ્યપ્રદેશના કેટલાય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે શિપ્રા નદી સ્થિત રામઘાટના કેટલાય નાના મોટા મંદિરો જળમગ્ન થઈ ગયા. એટલું જ નહીં, શિપ્રા નદી પર સ્થિત નાનો પુલ પણ વરસાદને કારણે ડૂબતો નજરે પડ્યો છે. સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. આજે સવારે જળસ્તર વધતા નગર નિગમ કમિશનર પહોંચ્યા. નદી વિસ્તારની આસપાસના વિસ્તારોમાં સમીક્ષામાં છે, જ્યાં તેઓએ રામઘાટની પણ મુલાકાત લીધી હતી. મંદિરો જળમગ્ન થયેલા જોવા મળી રહ્યા છે. મહત્વના સમાચાર. ઢબુડીમાં ઉર્ફે ધનજી પર ધરપકડની તલવાર છે. ત્યાં આગોતરા જામીન અરજી રદ થઈ ચૂકી છે. ધરપકડ અથવા તો આત્મસમર્પણ કરે તેવી શક્યતાઓ. ભાડાનું મકાન ખાલી કરવા માટે પણ છેલ્લો દિવસ જે છે, એટલે કે છેલ્લો દિવસ હોવાને લઈને ધનજી હાજર થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. કહ્યું છે કે પોલીસ તપાસમાં સહકાર આપો. એના અનુસંધાને પેથાપુર પોલીસ સ્ટેશનના PSI જે આવ્યો છે, તપાસ કરે છે. એ ધનજી ઉર્ફે ડબુડીની તપાસમાં છે અને ચાંદખેડા સ્થિત એમના નિવાસસ્થાને પણ તપાસ કરી છે અને એને લાવવા માટે અને નિવેદન લેવા માટે એને કોશિશમાં છે. આ ઉપરાંત એને બીજી એક નોટિસ હાજર થવા માટે હજી પણ નોટિસ આપવામાં આવશે. પોલીસ ટીમ બનાવેલી છે અને શોધવા માટેના પ્રયત્ન ચાલુ છે. એમના વકીલ હોય એમનો પણ સંપર્ક કરેલો છે. આગળ કયા પ્રકારની કાર્યવાહી પોલીસ તરફથી રહેશે? એના પુરાવા અથવા તો જે અરજી છે એની ફરિયાદ લઈને શું કાર્યવાહી થશે? બંને પક્ષને સાંભળીને પછી નક્કી કરવામાં આવશે કે આમાં ગુનો બને છે કે કેમ. ઉજ્જૈન પોલીસ અધિકારી જણાવી રહ્યા છે કે ધનજીને પહેલા જે નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ હજુ સુધી તે હાજર નથી થયો અને હવે બીજી નોટિસ પણ આપવામાં આવી છે. હાજર થવા માટેની આ નોટિસ આપવામાં આવી છે તો બંને પક્ષોને સાંભળીને કાર્યવાહી કરાશે તેમ પોલીસ અધિકારીનું કહેવું છે. PSI અને આખું પોલીસ સ્ટેશન એની તપાસમાં છે, એની આખી ટીમ બનાવેલી. બીજો SP સાહેબ અમારા મયુર ચાવડા સાહેબ છે, એમણે LCBની પણ ટીમ બનાવીને એમને પણ અલગથી તપાસ સોંપેલી છે. રૂપાલ તપાસ કરી છે અને ચાંદખેડા તપાસ કરી છે. હા, એ વિડીયો બાબતે પણ જે યુટ્યુબમાં વિડીયો અપલોડ થાય છે એના બાબતે પણ જે આવ્યો છે એણે પત્ર લખીને અમારા સાયબરને રીતે તપાસ કરવા પણ SP સાહેબને રિપોર્ટ કરે છે અને એની પણ LCB દ્વારા એની તપાસ થઈ રહી છે. હા, એ સાયબરને લગતી જે તપાસ છે એ આખી તપાસ ચાલી રહી છે. એનું હજી શું છે એ હજી જાણવા નથી મળ્યું, પણ એની તપાસ ચાલુ છે. સાહેબ, આમાં જે આખી ચેનલ હશે આ લોકોની યુટ્યુબ થી જ આખું ચાલે છે કે કેવી રીતે અંધશ્રદ્ધા ફેલાય છે, કોઈ તપાસમાં આવી છે કે અંધશ્રદ્ધા છે કે શું છે આખો મામલો? હા, એ આજે અરજી આવી છે જે એણે અંધશ્રદ્ધા બાબતે જ અરજી કરી છે કે મને આવી રીતે અંધશ્રદ્ધામાં રાખીને આમ કર્યું, દવા બંધ કરાવી દીધી અને મારો છોકરો ગુજરી ગયા, એટલે એને લગતી જ તપાસ ચાલુ છે. રાણા સાહેબ, આમાં જે સોશિયલ મીડિયા છે સાથે સાથે એના જે નાણાકીય વ્યવહારો છે એની કઈ રીતની તપાસ જે છે આ મામલે કરવામાં આવી છે અત્યાર સુધીમાં, એમાં કઈ તથ્ય બહાર આવ્યું? નાણાકીય બાબતે અમે કોઈ હજી તપાસ કરી નથી, અત્યારે તો આ ગુના બાબતે તપાસ ચાલુ છે. ઓકે. બંને પક્ષને સાંભળીને નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. બીજી તરફ મકાન માલિક તરફથી પણ જે ફરિયાદ કરવામાં આવી છે મકાન ખાલી કરવાને લઈને, તે મામલે પણ હાલમાં ખાસ આ મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવશે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પણ વધુ સમાચારો માટે